સુરતમાં બે યુવકો વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ ફોન મંગાવીને દિલ્હી ખાતેથી બોક્સ મંગાવીને IMEI નંબર કમ્પ્યુટરમાં ટાઈપ કરીને ઓરિજિનલ મોબાઈલ ફોનના બોક્સ જેવા બારકોડ મારીને વહેંચતા હતા. આ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. સુરતમાં અનેક વખત છેતરપિંડીની ઘટના સામે આવે છે અને તેવામાં ફરી વખત બે ભેજા બાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા હતા. વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા અને જેથી કસ્ટમ અને ટેક્સ ના ભરવો પડે. ત્યારબાદ દિલ્હી ખાતેથી એપલ કંપનીના હુબહુ નકલ કરાયેલા બોક્સ પણ લૂઝ પેકિંગમાં મંગાવતા હતા. સુરત બોક્સ લાવીને તેમાં એપલ કંપનીના મોબાઈલ બોક્સ પર લગાવવામાં આવતા સ્ટીકરો પણ કોપી મારીને લગાવવામાં આવતા હતા. ત્યારે આ સાથે સાથે લેપટોપમાં ટાઈમ કરીને IMEI પણ લગાવવામાં આવતા હતા. આ સાથે જરૂરી એસેસરી પણ બોક્સમાં નાખીને મોબાઈલ ફોન બજાર કિંમત કરતાં ઓછા ભાવે વગર બિલે આપતા હતા. જે બાતમી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળતા પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલા ઋષભચાર રસ્તા પર આવેલી સંગીની મેગ્નેન્સ કોમ્પ્લેક્સમાં આવેલા ઓફિસર 314માં આવેલી મોબી કેર સર્વિસની નામની દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસને એપલ કંપનીના 238 મોબાઈલ ફોનો જેની અંદાજિત કિંમત 73,57,000 સાથે દુકાનમાં રહેલી 61,17,80,000 કિંમતની સ્માર્ટવોચ, USB ચાર્જર, લેપટોપ, એપલ કંપનીના ખાલી બોક્સ સહિત બે ઇસમ ફહીમ ફાતિમ મોતીવાળા અને સૈદ ઇબ્રાહીમ પટેલને ઝડપી પાડ્યા હતા. આ સાથે સુરત પોલીસે એપલ કંપનીને પણ આ વાતની જાણ કરતા એપલ કંપનીની ટીમ પણ રવાના થઈ ગઈ હતી. હાલ એપલ કંપનીની ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. આજના સમયમાં મોબાઈલ ફોન દરેક માટે એક જરૂરતની વસ્તુ થઈ ગઈ છે અને યુવાન લોકો લેટેસ્ટ મોબાઈલ ફોન, સારી કંપનીના મોબાઈલ ફોન ધરાવવામાં ખૂબ રસ ધરાવતા હોય છે, જેના ગેરલાભ લઈ કેટલાક લોકોએ એક નવી પદ્ધતિ પૈસા કમાવવાની ગોતી હતી. પોલીસે 238 એપલ આઈફોન, જે જુદા જુદા મોડેલો છે, અને એપલની સ્માર્ટ વોચ 61, એવી રીતે કુલ 92,25,100 રૂપિયાના મુદ્દા માલ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે. શંકાસ્પદ પ્રોપર્ટી મિલકત તરીકે આ વસ્તુ અત્યાર સુધી પોલીસ દ્વારા 41(1)D પ્રમાણે કબજે કરવામાં આવેલ છે, જેમાં બે ઇસમો છે જેની પાસેથી આ વસ્તુ મળી આવેલ છે. એક છે ફહીમ ફારૂક મોતીવાલા, આ રયાન હાઇટ્સ રયાન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અડાજણ, અને બીજા સઈદ ઇબ્રાહીમ પટેલ, આ ગોલ્ડન ગિફ્ટ હોસ્પિટલ પાસે નાણાવટ સુરત ખાતે રહે છે. આ જે લેટેસ્ટ ગેજેટ છે એપલ આઈફોન અને એપલ વોચ, એના ખૂબ ક્રેઝ હોવાથી આ લોકોએ વિદેશમાંથી ઓપન, એટલે પેકિંગમાં નહીં, જેથી કસ્ટમવાળાને શંકા ના જાય, તો કસ્ટમની ચોરી કરી છે અને પછી કોઈપણ બિલ વગર ખોટી રીતે વિદેશમાંથી મંગાવેલ આ તમામ ફોન અને વોચ, એના ઉપર વધારે પડતા પ્રોફિટ લઈને ગેરકાયદેસર રીતે માર્કેટમાં બિલ વગર આ લોકો વેચાણ કરતા હતા. સાથે સાથે ઓપન, ખુલ્લા જે કન્ડિશનમાં ફોન આ લોકો વિદેશથી મંગાવતા હતા, આના કરતાં સાચા એપલ ફોન અને યોગ્ય રીતે છે અને વધારે કિંમત મળે એના માટે બોક્સ પણ બનાવતા હતા અને બોક્સ. અરવિંદ રાઠોડ, GTV News, સુરત.